पहला है ना 100 यूनिट ना 1.20 रुपया था तो 1.40 रुपया था ना 1.20 रुपया था पहला है ना 1 यूनिट में 1.20 रुपया था अबे है ना 1 यूनिट में 1.40 रुपया थे ये तो 20 रुपया बढ़ जाता है 100 यूनिट हो जो आपने ना तो पहला आपने वहाँ 1.20 रुपया लेता बराबर આવજો વધ્યા અમૂજો
જોરથી બોલો જોરથી. વધવાનું જે એક્ચ્યુઅલ રીઝન છે એ બધું જેઈઆરસી કમિશનમાં તમને બી ખબર હશે કે આપણા ડિપાર્ટમેન્ટની ઉપર એક કમિશન છે, જોઈન્ટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, બરાબર. કમિશન ભાવ બધું નક્કી કરતું હોય તો હવે એના માટે પબ્લિક હિયરિંગ બી થતું હોય છે અને પબ્લિક હિયરિંગમાં આ બધી વસ્તુઓ થયેલી છે. જાન્યુઆરી મહિનામાં પબ્લિક હિયરિંગ બી હતું. હવે તમે ઓબ્જેક્શન છે તો તમે એ વસ્તુ જેઈઆરસીને સબમિટ કરો કે ભાઈ અમને ઓબ્જેક્શન છે. અત્યારે અમે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસે સત્તા નથી કે અમે રિવર્ટ કરી શકીએ. અને બીજી વસ્તુ કે ઓનલાઈનનું છે મેડમ, જો તકલીફ તમારી સાચી છે, તમે જે રીઝન આપ્યું બરાબર છે. અમારું જે એની પાછળનું મેઇન કન્સર્ન જે રીઝન છે કે ભાઈ આટલા બધા માણસો આજે કેશમાં લઈને પેમેન્ટ લેવા આવે છે. અત્યારે જે કોરોનાની તકલીફ છે, સૌથી વધારે પ્રોબ્લેમ એ થશે કે જો એક પણ કેસ નીકળશે તો આખી ઓફિસ સીલ થઈ જશે. પછી જો હવે આગળ એ વસ્તુ મેટર આપણે હાયર ઓથોરિટી પાસે રાખશું કે ભાઈ આ પ્રોબ્લેમ આવે છે, જેથી શું ફીડબેક આવે છે એના ઉપર ડિપેન્ડ છે. પણ રીઝન એ છે કે ભાઈ અમે પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડિસિઝન લીધું છે. અમને એ વસ્તુ નથી ઈચ્છા કે ભાઈ અમે પબ્લિકને હેરાન કરીએ. પબ્લિક હવે માન લો કે આટલા બધા માણસો બિલ ભરવા આવે છે, ડિસ્ટન્સિંગ વસ્તુ મેડમ સાચી છે. હવે જો અત્યારે આટલી ભીડ થઈ ગઈ બરાબર છે, ફેબ્રુઆરીના બિલ બનેલા, ફેબ્રુઆરીના બિલ માર્ચમાં આવ્યા, પછી લોકડાઉન થઈ ગયું બરાબર છે. એટલે માર્ચ પછી સીધું રીડિંગ બે મહિનામાં, બાય ડિફોલ્ટ લોકડાઉનના કારણે સીધી સાયકલ બે મહિનાની થઈ બરાબર છે. એટલે બિલ આવ્યા એ માર્ચ અને એપ્રિલના બિલ મે મહિનામાં આવી છે. એને ભરવાની ડ્યુ ડેટ બધાની અલગ અલગ હતી. જૂન મહિના સુધી અમે લાંબી તારીખ આપે કારણ કે બિલ બે મહિનાના હતા બરાબર. તો તમે કદાચ જૂન મહિનામાં બી પૈસા ભરો છો, એ બિલ ભરાય છે એપ્રિલ સુધીનું જ છે. ઇનિશિયલ એન્ડ ઓપનિંગ સેમ છે, એવી રીતે એવરેજ બિલ લાવી જાય. તો એવરેજ બિલ બી કભી કભી વધારે છે. જો એવું કોઈ સ્પેસિફિક હોય, જો અમે રીડિંગ બધાનું લીધેલું, કોઈ પણ એવા વહેલા નથી, હા કોઈમાં રીડિંગ નથી કન્સ્યુમ, એક અલગ મેટર છે. ચલો તો ના જ્યારે કે તમારા એક્ઝિક્યુટિવ અમને જવાબ આપ્યા કે બધાના આ છે ને બિલ ના એક એક કોપી લઈ લેવો, જમા કરાવી દેવો ડિપાર્ટમેન્ટમાં, અમે એને ચેક કરાવો. એટલે આ લોકો બધા જે એક એક બિલ તમને આપે છે તે તમે સાહેબ તમારા પહોંચાડી દેજો. માની લો કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે બે મહિનાની અંદરમાં તમારા 1000 યુનિટ કન્ઝ્યુમ છે બરાબર છે. તો અમે સીધો જે એક જ સ્લેબ છે એમાં અમે નથી નાખી, અમે એને પહેલા બે પાર્ટમાં કરી કે ભાઈ 1000 યુનિટને બે પાર્ટ કરો, 500 યુનિટ મેમાં જશે, 500 યુનિટ જૂનમાં જશે. હવે જે 500 યુનિટ જે તમારા મેમાં ગયા તો જે જૂનો સ્લેબ છે એનો એ પ્રમાણે કેલ્ક્યુલેટ થશે, અને જૂનમાં છે જે નવો રેટ છે એ પ્રમાણે કેલ્ક્યુલેટ થશે. એટલે એ અમે ઓલરેડી બાય ફર્કેટ કરીને જ બિલ આપ્યું છે. અમે ઓલરેડી જો એ વસ્તુ તો અમને પહેલેથી મગજમાં હતી કે આ ઇશ્યુ ક્રિએટ થવાનો છે, અમે ઓલરેડી બાય ફર્કેટ થયેલો. તમે બિલ એટલું શાંતિથી વાત કરો, ઇલેક્ટ્રિસિટીની અંદર
18 શેરીની બાઈઓ ભેગી થઈ હતી. 18 શેરીની બાઈઓની અંદર મિસ અન્ડરસ્ટેન્ડિંગ થયું હતું કે આ લોકડાઉનના લીધે જે 2 મહિનાનું બિલ આવ્યું, કેમ કે માર્ચની અંદર લોકડાઉન થયું, માર્ચ પહેલાંનું જે ફેબ્રુઆરીનું બિલ હતું તે આવી ગયું, અને માર્ચ પછી એપ્રિલ માર્ચ અને એપ્રિલનું બિલ મે મહિનાની અંદર આવ્યું, અને લોકડાઉનના લીધે કોઈ બિલ રિડીમ કરવા જઈ નહીં શક્યું, એટલે 2 મહિનાનું બિલ જે આવ્યું એમાં પબ્લિકને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને પબ્લિકે તેમાં ગભરાઈ ગઈ અને આજે અહીંયા ભેગા છે કે આ કેવી રીતે આટલું બધું બિલ આવ્યું. એ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે ક્લિયર કરી આપ્યું અને એ ક્લિયર તો થતું એટલામાં ઉમેશ પટેલ આવીને પબ્લિકને એટલા બધા ભરકાવ કીધા કે ભાઈ આ તમારા ડબલ બિલ થઈ ગયું છે, તમારું આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, પરંતુ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટે આ શાંતિથી એ લોકોને સમજાયું ને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું તે કાઢી નાખ્યું. બીજું એક પ્રોબ્લેમ હતું કે આ જે ઓલ્ડ લેડીઝ છે એ લોકોને ઓનલાઈન ભરતા આવડતું નહીં હતું, અને એ ઓનલાઈન ભરતા નહીં આવડે એના લીધે એ લોકોને 2-2 મહિનાના બિલ બી બાકી હતા અને તે વધારે થઈ ગયા છે. તો અમે ઓનલાઈન કરવા માટે પણ કહી દીધું છે કે આ લોકડાઉન જેવું પટે એટલે આ કોરોનાના લીધે લોકો સેફટીના લીધે આ રીતે કરેલો હતો ઓનલાઈનનું, તો આ જે પતી જશે એટલે ઓનલાઈન પણ એનું ખતમ થઈ જશે. આજે શાંતિથી અમે માહોલ બતાવ્યો, આ માહોલને બગાડવા માટે ઉમેશે ખૂબ કોશિશ કરી પણ અમે થોડું શાંતિથી સંભાળી. મેડમ, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે કયા પ્રકારનું સ્પેસિફિકેશન આપ્યું છે કે કેવી રીતે બિલ બાયફર્કેટ કર્યું તે લોકોને જણાવશો તમે? એ લોકોએ એટલે અમારે એક ક્વેશ્ચન હતા કે ભાઈ તમે 2 મહિનાનું સમજો કે 100 યુનિટના આટલા પૈસા હતા, 100 થી 200 ના આટલા હતા, તો અગર 2 મહિનાનું જો તમારું 1000 યુનિટ ભરી ગયું હોય તો એ લોકોએ બાયફર્કેટ કરીને બિલ આપ્યું છે કે ભાઈ 500 યુનિટ આ મહિનાનું છે એ જૂના રેટમાં છે, 500 યુનિટ નવા રેટ લાગે તેનું છે, એટલે અલગ અલગ બિલ છે, એમાં કંઈ આપણને બહુ શંકા નથી. એ લોકોએ જે કહ્યું છે એ JERCના ભાવ વધારાના લીધે થયું છે. આપણે થોડુંક આપણી પેલી કરીને આપણે JERCમાં આપણે જવાબ માગશું કે ભાઈ તમે કેવી રીતે આ ભાવ વધારો છે, અને આપણે અપીલ બી કરશું કે ભાઈ આ પબ્લિકને ધ્યાનમાં રાખીને તમે આ ભાવને પાછા ખેંચો, બાકી પબ્લિકને સુવિધા થાય, ભાવ ખેંચાવશો, આપણે JERCને લખશું, ને આપણી તપસ્યા મેડમ એની સેક્રેટરી પણ છે તેને પણ આપણે રિક્વેસ્ટ કરશું. Thank you.
होटल रिवांटा होटलों की दुनिया में एक अनोखा नाम एन आइडियल डेस्टिनेशन फॉर ऑल योर कॉर्पोरेट एंड फैमिली स्टेज वी हैव एस्थेटिकली डिजाइन कंफर्टेबल एंड यूनिक इंटीरियर इन आवर रूम्स We have aesthetically designed comfortable and unique interior in restaurant and party hall. Lazeez vyanjanon ke shaukeenon ke liye hamare paas hai multiple cuisine chefs. Aapko family friends ke saath party karna ho, birthday meetings ya aur koi programs arrange karne ho ya comfortable stay karna ho, to best option is Hotel Rivanta. Experience the new luxury with comfort and quality. Hotel Rivanta, 3 Batti, Devka Road, Nani Daman. बिजली बचाओ।